नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय आंकड़ाशास्त्र भाग 1 અને આર્યમ એજ્યુકેશન YouTube ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ માં આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંક ભણી રહ્યા હતા અને છેલ્લે સૂચકાંકમાં આપણે સેક્શન F માં દાખલા નંબર 6 સુધી પૂરું કર્યું હતું। તો હવે આગળ દાખલા નંબર 7 થી ધ્યાન આપો તો દાખલા નંબર 7 જે આપણને પેજ નંબર 56 પર આપેલો છે। તો શું કહ્યું છે અંદર ધ્યાન આપીએ તો तो के समूह आपेला छे अने भावांक भावांक एटले के सूचकांक आपेलो छे अने भार आपेलो छे। आना परथी आपणे शुं गणवानुं छे तो के जीवन निर्वाह खर्चनो सूचकांक गणवानो छे। अने जो 2012 जे आपणो आधार वर्ष हतुं त्यारे आधार वर्षनी आवक जो 6000 होय तो चालू वर्षनी आवक केटली थवी जोईए एटले चालू वर्षनी आवक गणवानी छे। तो आपणे लखीए तो समूह, तो समूहमां पहेलो समूह छे खोराक, बीजो समूह छे बळतण अने वीजळी, त्रीजो समूह आपणने आप्यो छे रहेठाण, चौथो समूह आप्यो छे कापड़ अने पांचमो समूह आप्यो छे परचूरण खर्च। हवे जो बात करिए सूचकांकनी तो सूचकांक आपणने कंईक आवा आपेला छे अंदर एक वखत ध्यान आपो तो 275 त्यारबाद 255 त्यारबाद 174 त्यारबाद 234 त्यारबाद 153 अने 274। हवे आपणे जो भार, भार एटले के डबल्यू नी वात करीए, आ आपणो आई हतो, हवे डबल्यू नी वात करीए तो 42 8 12 त्यारबाद आव्या छे 18 अने 20। तो हवे आनो टोटल जो आपणे मेळवी लईए तो टोटल केटलुं थशे तो के 100। હવે આપણે આઈ ડબલ્યુ ની વાત કરવાની છે તો 255 ગુણ્યા 42 10 710, 174 ગુણ્યા 8 1392, 234 ગુણ્યા 12 2808, 153 ગુણ્યા 18 2754 અને 274 ગુણ્યા 20 5480। તો આનું આપણે કુલ ટોટલ મેળવવું હોય તો, તો વિદ્યાર્થી મિત્રો કુલ ટોટલ તમે કમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો કેટલું થશે। તો કુલ ટોટલ આપણે મેળવીએ તો આપણો ટોટલ થશે 23144। તો કે અહીંયા આપણે લખીએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો થશે તો કે સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ, તો સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ બરાબર કેટલા આવશે તો કે 23144 ભાગ્યા 100। તો સૂચકાંક બરાબર કેટલા થશે તો કે 231.44, 231.44 આ શું થઈ ગયું તો કે વર્ષ આપણું જે ચાલુ વર્ષ હતું એ ચાલુ વર્ષનો સૂચકાંક। તો અહીંયા આપણે લખતા જઈએ તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો આપણને મળ્યો તો કે 231.44। આધાર વર્ષનો સૂચકાંક કેટલો આવશે તો કે 100, આધાર વર્ષનો સૂચકાંક કેટલો આવશે 100। જ્યારે આગળ આપણે વાત કરીએ તો, તો કે આધાર વર્ષની આવક કેટલી હતી તો કે 6000, આધાર વર્ષની આવક 6000। તો અહીંયા આપણે લખીએ ચાલુ વર્ષની આવક બરાબર શું આવશે તો કે ચાલુ વર્ષનો સૂચકાંક, ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક। તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો તો, તો 231.44 ભાગ્યા 100 ગુણ્યા 6000, તો આપણા માટે આધાર વર્ષ ચાલુ વર્ષની આવક કેટલી થશે તો કે ચાલુ વર્ષનો પગાર અથવા આવક કેટલી ગણવાની થશે તો કે 13886.40 રૂપિયા, 13886.40 રૂપિયા। એટલે આધાર વર્ષે જો 6000 પગાર હોય તો ચાલુ વર્ષે પગાર કેટલો થઈ જવો જોઈએ 13886.40 રૂપિયા થવો જોઈએ।
ત્યારબાદ આપણે દાખલા નંબર 8 ની જો વાત કરીએ તો તો દાખલા નંબર 8 માં આપણને શું આપ્યો છે તો કે બંને સૂચકાંક ગણવાના કહ્યા છે અને તેનું અર્થઘટન પણ કરવાનું છે દાખલા નંબર 8 પેજ નંબર 56 પર તો જો સમૂહ આપ્યો છે વર્ષ 2000 સોરી એક સૂચકાંક વર્ષ 2015 નો ગણવાનો કહ્યું છે અને તેનું અર્થઘટન કરવાનું કહ્યું છે તો જો વાત કરીએ તો આપણે સમૂહ આપણને આપ્યો છે ઉદ્યોગો पहला तो आपड़े लग सो समूह उद्योग त्यार पछी समूह जे उद्योग मा पहला छे एमा पहलू आयपू छे खाण बीजो आयपू छे टेक्सटाइल त्रीजो आयपू छे इजनेरी चौथो आयपू छे केमिकल्स અને પાંચમું આપ્યું છે ખાદ્ય તો વિદ્યાર્થી મિત્રો જો ધ્યાન આપો તો હવે આપણે શું લેવાનું છે તો કે એકમ પણ અહીંયા એકમની કોઈ ખાસ એટલી જરૂર નથી લાખ ટન ત્યારબાદ કરોડ મીટર ઇજનેરીમાં લાખ ટન કેમિકલમાં 100 ટન અને ખાદ્યમાં લાખ ટન પણ આની એટલી બધી જરૂર કોઈ છે નહીં કારણ કે આપણને જથ્થા ઉત્પાદનમાં ક્યાંય એકમ આપેલા નથી હવે વર્ષ 2013 નું જો ઉત્પાદનની વાત કરીએ તો તો વર્ષ 2013 નું ઉત્પાદન આપણને આપ્યું છે Q0 જ્યારે વર્ષ 2015 નું ઉત્પાદન Q1 તો 10 20 30 સોરી એક જ મિનિટ Q0 અને Q1 10 20 30 40 અને 50 જ્યારે વાત કરીએ વર્ષ 2015 ના ઉત્પાદનની તો 15 25 25 25 50 અને 60 આ રીતે આપણને શું આપેલા છે ઉત્પાદન હવે આપણે શું લેવાનું છે તો કે ભાર ભાર એટલે આપણને શું આપ્યું છે W તો W આપણે મેળવીએ તો 4 6 30 3 અને 4 તો આપણને કેટલા મળશે આનું ટોટલ તો કે 47 હવે પહેલું આપણે શું કામ કરવું પડે તો કે I મેળવવો પડે અને I મેળવવા વગર આપણે આગળ દાખલો ગણી શકતા નથી તો I બરાબર Q1 ના છેદમાં Q0 ગુણ્યા 100 15 ના છેદમાં 10 ગુણ્યા 100 બરાબર કેટલા થશે 150 25 ના છેદમાં 20 ગુણ્યા 100 બરાબર કેટલા થશે તો કે 112.125 ત્યારબાદ 25 ના છેદમાં 30 ગુણ્યા 100 બરાબર કેટલા થશે તો કે 83.83 50 ના છેદમાં 40 ગુણ્યા 100 બરાબર કેટલા થશે તો કે 125 અને છેલ્લામાં 60 ના છેદમાં 50 ગુણ્યા 100 બરાબર કેટલા થશે 120 તો હવે આઈ ડબલ્યુ મેળવીએ તો 150 ગુણ્યા 4 એટલે 600 125 ગુણ્યા 6 એટલે 750 ત્યારબાદ 83.33 ગુણ્યા 30 એટલે 2499.9 એટલે એપ્રોક્સ 2500 આપણે પણ લખી શકીએ ત્યારબાદ 125 ગુણ્યા 3 એટલે 375 અને છેલ્લે 4 ગુણ્યા 120 એટલે 480 તો વિદ્યાર્થી મિત્રો હવે આનું આપણે શું કરવાનું છે ટોટલ કરવાનું છે આનું આપણે ટોટલ કરવું હોય તો 600 વત્તા 750 એટલે 1350 વત્તા 2499.9 એટલે એપ્રોક્સ 2500 આપણે લઈ લઈએ તો કેટલા થશે તો કે 3849.9 પ્લસ 375 3849.9 પ્લસ 375 એટલે કેટલા થશે યસ તમે પણ આન્સર આપી શકો છો 4224.9 યસ અને 4224.9 વત્તા 480 વત્તા 480 કેટલા થશે 47.04.9
9 આ આપણા માટે શું થઈ ગયું તો કે ટોટલ થઈ ગયું હવે આ ટોટલ પરથી આપણે શું મેળવવાનો છે તો કે ઉત્પાદનનો સૂચકાંક મેળવવાનો છે ખાસ વસ્તુ યાદ રાખજો ઉત્પાદનનો સૂચકાંક આપણને ભારાંકમાં આપેલો ભાવ સોરી સૂચકાંકમાં આપેલો નથી ભાવાંકમાં આપેલો નથી અને એ આપણે મેળવવાનો છે તો આપણે જોઈએ તો હવે શું લખશું તો અહીંયા લખશું ઉત્પાદનનો સૂચકાંક तो उत्पादनों सूचकांक बराबर I बराबर सिग्मा I W ना छेद मा सिग्मा W बराबर 47.4.9 ना छेद मा 47 बराबर 100.10 आसुन आपसे सूचक आंक 100.10 હવે એક વસ્તુ અહીંયા ધ્યાન આપો તો આપણે શું જોવાનું છે તો હવે આપણે જોવાનું છે અર્થઘટન અને અર્થઘટનમાં અહીંયા તમે ધ્યાન આપો તો વધારો થાય છે અર્થઘટન તો વધારો કેટલો લઈશું તો કે 100.10 માઇનસ 100 બરાબર 0.10% તો ઉત્પાદનમાં વધારો કેટલો વધારો લેવાનો થશે બરાબર 0.10% ઉત્પાદનમાં વધારો કેટલો 0.10% તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે મળીએ આ આપણે દાખલા નંબર 7-8 પૂરો કર્યો ફરીથી નેક્સ્ટ વિડિયો ભાગમાં મળશું ત્યારે દાખલા નંબર 9 અને 10 જોઈશું તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો અને બીજા પણ આવા વિડિયો બીજા વિષયના પણ વિડિયો જોતા રહો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો થેન્ક યુ Thank you.